હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ મર્ડરના આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલ્યો હતો, જેમાં પ્રેમી જ પ્રેમિકાનો કાતિલ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર જીઆઈડીસી વિસ્તારની રુદ્રાક્ષ રેસિડેન્સી ખાતે રહેતા મેઘનાબેન ચિરાગભાઈ ગાંધી ઉંમર વર્ષ 25ના પોતાના મકાનમાંથી સળગાવી દીધેલ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલા અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રથમ અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી સમગ્ર ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. જે બનાવ અંગે જિલ્લા પોલીસ વડાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા પોલીસે શંકાના આધારે વડોદરા ગોત્રી રોડ પર આવેલ વ્રજરાજપુર સોસાયટી ખાતે રહેતા બબ્બન બાબુરાવ સાતપુટે ની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા સમગ્ર હત્યા પ્રકરણમાં મૃતક સાથે બબ્બરના પ્રેમ સંબંધ હોય અને મેઘનાબેનને બીજા પુરુષો સાથે પણ આડા સંબંધ હોય, અંકલેશ્વર રુદ્રાક્ષ રેસિડેન્સીના મકાનમાં બંને વચ્ચે ઝઘડો થતાં બબ્બરે મેઘનાબેનને ધક્કો મારતા તેઓને રૂમમાં પડેલ પલંગ માથાના ભાગે વાગતા ઈજાઓ પહોંચતા તેઓનું મરણ થયું હતું. જે અંગેની કબૂલાત કરતા પોલીસે આરોપીની અટકાયત કરી સમગ્ર હત્યાકાંડ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ગઈ તારીખની નાઇટ 23-24ની નાઇટમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મેઘનાબેન ચિરાગભાઈ ગાંધી જે પોતાના ઘરમાં મરણ હાલતમાં મળી આવેલ હતા, જે તે વખતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ઈડી દાખલ કરેલ. પછી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ કે આ ઈડી નથી, કે આને કોઈ મારી નાખવામાં આવેલ છે. તો પ્રાથમિક તપાસના આધારે અમને એક નામ મળેલ, જેનું નામ હતું ઉદય બબન સતપુતે, જેના મોબાઈલ નંબરના આધારે અમે તપાસ કરતા જે તે વખતે મેઘનાના મરણ ગયેલ હતી રાતનીના સમય, ત્યારે પણ એ વ્યક્તિ જે શબ્દાર હતો, જે ઉદય, એનું લોકેશન પણ જે તે વખતે ત્યાં હતું. અને સિક્યુરિટી ગાર્ડને પણ અને ફેસબુક આધારે એ ઉદયનો અમે ફોટો લીધેલો, અને ફેસબુક એ ફોટો અમે જે તે સિક્યુરિટી ગાર્ડને પણ બતાવેલ હતો. એને કીધું કે હા, આ વ્યક્તિ સાહેબ અહીંયા આવેલ હતો અને મેઘના જોડે એને કંઈ બબાલ તકરાર થઈ હતી, અને પછી 4 વાગે અને સવારે પછી મેઘના મરણ હાથમાં મળેલ હતી. તો એ સ્થાનિકોના નિવેદન અને સિક્યુરિટી ગાર્ડના સ્ટેટમેન્ટ અને ઉદય જે સગદાર વ્યક્તિ છે, મેઘનાના કોન્ટેક્ટવાળો, મેઘનાને એને ફોન કરેલો હતો, જે સર્વેલન્સના આધારે અને સ્થાનિક વ્યક્તિના સ્ટેટમેન્ટના આધારે અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મેઘના મરણ ગયેલ નથી કે એને મારવામાં આવેલ છે, એનો મર્ડર દાખલ કરીને અને આરોપીમાં સગદાર તરીકે ઉદય બબન સતપુતને લઈ રાખેલ, આરોપીમાં રાખેલ, અને આરોપીનું લોકેશન આજે બરોડામાં આવતા અને આરોપીને અમે અમારા પોલીસ અધિક્ષક શ્રી સંદીપસિંહના સૂચનાથી અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટર પીએન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમોન અને અમારા પોલીસ સ્ટાફના એલસીબીના સ્ટાફના માણસો સાથે આજ રોજ બરોડા જઈને વજરાજપુરમમાં રહેતા ઉદય બબન સતપુતને અમે પૂછપરછ માટે બરોડાથી એલસીબી ઓફિસ લાવતા અને પીએન પટેલ સાહેબ અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે રાખીને પોલીસ અને પોલીસ સ્ટાફના એલસીબીના માણસો સાથે રાખીને સખ્તાઈથી પૂછપરછ કરતા એને કન્ફેસ કરેલ કે જે હા, કે મેઘનાને મેં જ મારેલ હતી. હવે આમાં સ્ટોરી એ છે, મેઘના આના આડા સંબંધ મેઘના જોડે હતા, અને આ મેઘના અને જે ઉદય છે આરોપી જેને મેઘનાને મારેલ છે, એ ઉદય મેઘનાના કંઈ સંબંધિત થાય છે, અને ઉદય અને મેઘના જે છે એ ઉદયના મતલબ ફોઈની દીકરી થાય છે, અને 3 વર્ષ અગાઉ અને કંઈ આડા સંબંધ હતા અને બે ત્રણ વર્ષથી કોન્ટેક્ટમાં હોય. અને જે તે વખતે આને 22 તારીખે આખો દિવસ 22/12/2017 રોજ પણ ઉદય આખો દિવસ મેઘનાના ઘરે જ હતો, અને 23 તારીખે પણ આ મેઘનાના ઘેર જ હતો, અને મેઘના નોકરી કરીને સાંજે આવેલ. અને પછી આને બબાલ એ થઈ હતી, આને મેઘનાને કોઈ આડા સંબંધ બીજા જોડે હતા, એ જે બોમ્બેનો રહેવાસી છે, અને બીજા ઇવન ઉદયના કહેવાથી કે આના કોઈ સંબંધ બરોડામાં પણ છે. એટલે એને ગુસ્સો એ આવ્યો કે તું મારા જોડે પણ સંબંધ રાખે છે, બીજા જોડે પણ સંબંધ રાખે છે, અને તારા તો ઓલરેડી લગ્ન થઈ ગયા, તું મને લવ કરે છે કે તારા પતિને લવ કરે છે? તું તો ટ્રુ લવ તો મને જ કરે છે, લગ્ન થઈ ગયા એ અમને એને પ્રોબ્લેમ નહોતો, પણ એ ગુસ્સો એ જ આવ્યો. અને એને મેઘનાએ એવું કીધું, ભાઈ તારે જે કરવું એ કર, હું તો સંબંધો બધા રાખીશ, મને તો પૈસાવાળો માણસ બોમ્બેથી મળી ગયો છે, એટલે હું તને હવે છોડવા માંગુ. આવું કહેતા એને ઘરે જતી એને ગુસ્સો આવ્યો અને એને કંઈ જપાજપી થઈ અને ધક્કો માર્યો ઉદય, અને ત્યાં ધક્કો મારતા એ પડી ગઈ અને એને ત્યાં
પલંગનું જે નાકું એને વાગતા માથામાં ઇન્જરી થઈ અને ત્યાં જે મરણ ગયેલ હતી, અને એ ત્યાં જ જે તે વખતે ઉદય ગભરાઈ ગયેલ હતે અને ત્યાંથી ગયો નહીં, પણ એને કંઈ એવિડન્સ મિટાવવા માટે કે મેં મારી નથી એટલે એને ત્યાં કપડું હતું એને જલાઈને એના મેઘના ઉપર નાખી દે અને મેઘના ત્યાં બળી ગયેલ.